સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ છ સાત અને આઠના વર્ગોની ઓફલાઈન શરૂઆત થઈ છે તો શિક્ષણગણ અને વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી ગઈ છે નવસારી જિલ્લામાં પ્રાથમિક શાળાઓના છાત્રો ઓડ ઇવન પ્રમાણે હાજરી આપશે દરેક શાળાઓ કોરોનાની સરકારની ગાઈડલાઈનનું પાલન કરશે કોરોનાના સંક્રમણ ઘટતા સરકારે પહેલા ધોરણ નવ સુધીના ઓફલાઈન ક્લાસ ચાલુ કર્યા હતા અને હવે છ થી આઠના ઓફલાઈન ક્લાસો આજથી ચાલુ થઈ ગયા છે સરકારે કેસો ઘટતા ઓનલાઈન શિક્ષણમાંથી ધીરે ધીરે ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરી દેવાનું મન બનાવ્યું છે ત્યારે હાલમાં ધોરણ છ સાત અને આઠના છાત્રોનો અભ્યાસ ન બગડે તે માટે તારીખ બે નવ બે હજાર એકવીસના રોજથી ઓફલાઈન એટલે કે વર્ગખંડમાં અભ્યાસ શિક્ષણની શરૂઆત કરી દેવાની સૂચના આપી દેવામાં આવતા વાલીઓમાં ખુશીનો માહોલ છે પણ આ માટે દરેક શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનેટાઈઝર જેવા સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચના પણ દરેક શાળાઓમાં આપી દેવામાં આવી છે જોકે સાત્રોની હાજરી અંગે વાલીઓની સંમતિપત્રક પહેલાં રજૂ કરવાનું રહેશે વર્ગખંડોમાં પચાસ ટકા ક્ષમતાની મર્યાદામાં એકાંતર શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજિયાત યોગ્ય રીતે પહેર્યું હોય તો શાળામાં બાળકો આવે ત્યારે બાળકોને થર્મલથી ટેમ્પરેચર માપી અને સેનિટાઈઝર કરી શાળાના વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો સારામાં લાંબા સમય બાદ આવતા બાળકોમાં ખુશી જોવા મળી હતી અલ્પેશ કૈશવ જેડએસટી નવસારી નાનું નામ નામ ચેતના પટેલ પ્રિન્સિપલ એબી સ્કૂલ ચેતનાબેન આ સ્કૂલ ચાલુ થઈ છે કયા પ્રકારની તૈયારીઓ કરી છે ખાસ કરીને લાંબા પછી એ સન પછી સ્કૂલ ચાલુ થઈ છે બહુ બધા ક્વેશ્ચન્સ તમે એક સાથે પૂછી લીધા ધર્મેશભાઈ પણ આઈ એમ ગોઈંગ ટુ આન્સર દેમ વન બાય વન શાળા શરૂ થવાથી જે આનંદ અમને થાય છે એ વર્ડ્સમાં ડિસ્ક્રાઈબ કરી શકાય એવું નથી આ એવું કહેવાય કે મંદિર હતું અને એમાં મૂર્તિ આવી ગઈ કે શરીર હતું ને એમાં આત્મા આવી ગયો એમ બિલ્ડિંગ હતું અને મારા બાળકો આવી ગયા તો હાર્ટ બીટ્સ આર બેક ટુ સ્કૂલ એમને જોઈને જે આનંદ થાય એ ખૂબ જ આનંદનીય છે અનહદ તૈયારી તરીકે જો તમે પૂછો તો અમે એસઓપી જે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે એસઓપીનું પાલન નાઇન ટુ ટ્વેલ્થના ક્લાસીસ ચાલે છે ત્યારે કરીએ જ છીએ સિમિલરલી સિક્સ ટુ નાઇન સિક્સ ટુ એઇથ સ્ટેન્ડર્ડના જે બાળકો છે એ ઉંમરમાં થોડા નાના છે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેક્શન્સના બાળકો છે તો તો એમનું ગેટ પર એન્ટર થાય કે ટ્રાન્સપોર્ટમાંથી ઉતરે તે પોઈન્ટથી લઈને ક્લાસમાં બેસે અને રિસેસ દરમિયાન એ લોકોએ કેમ બિહેવ કરવાનું એ બધું જ એ લોકોને એક ઓરિયેન્ટેશન અને માર્ગદર્શન આપી દીધું છે અમે એ સિવાય વેન દે એન્ટર અમે એમનું થર્મલ સ્કેનિંગ કરેલું છે સેનિટાઈઝેશન કરીએ છીએ દરેક બાળકોને ઘરેથી બે માસ્ક લેવાની સૂચના લઈને આવવાની સૂચના આપેલી છે નાની નાની સેનિટાઈઝેશન બોટલ એ લોકોએ બેગમાં કેરી કરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ટીચર્સો પણ ડ્યુટી પર મૂકેલા છે અને એ લોકોને રિસેસ દરમિયાન ટીચર્સ સાથે ક્લાસમાં જ રિસેસ એન્જોય કરવાનું છે આમ જે તે મેજર એસઓપી જણાવેલી છે બધી જ એસઓપીનું અમે પાલન કરી બાળકો પાસે કરાવડાવીએ પણ છે પડકારજનકમાં તો ઓછું કહેવાય પણ થોડો પેરેન્ટ્સ જો સંમતિ આપીને અમારી પાસે મોકલેલું છે એટલે અમારી જવાબદારી બમણી થઈ જાય અને અમે એન્શ્યોર કરશું અમારા તરફથી કે બાળક સેફ રહે સ્કૂલ સ્કૂલ દરમિયાન સ્કૂલ એક એક્સપિરિયન્સ લર્નિંગનો પ્લેસ છે આઈ મીન સ્કૂલ ઇઝ અ પ્લેસ વેર દે ગેટ એક્સપિરિયન્સ ઇન ટર્મ્સ ઓફ લર્નિંગ ફેસ ટુ ફેસ લર્નિંગથી જ અનુભવ મળે છે ઓનલાઈન શિક્ષણ ચાલશે જ તો હું વાલી મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સંમતિ આપીને બાળકોને મોકલે અને અમારા પર ટ્રસ્ટ રાખે એની સાથે સાથે બાળકોએ બી પોતાની કાળજી રાખવાની છે કે એ લોકોએ માસ્ક થાકી જાય ત્યારે કાઢવાનું નથી અને પોતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી સેનિટાઈઝ કરવાનું રહેશે વાલીઓ પાસે ખાસ સ્વપેશા છે એ જ કે તેઓ